ओम श्री कृष्ण परमात्मने नमः। श्रीमद्भागवत कथा दृष्टांत अने रहस्य। एक बार दैत्यो विश्वरूप पासे आव्या छे। तमे यज्ञ में अमने आहुति नहीं आपो, विश्वरूपनी दृष्टि में भेद नहीं। विश्वरूप यज्ञ में छुपी रीते असुरो ने पण यज्ञ भाग आपे छे। इंद्र ने ते ठीक लाग्यू नहीं। इंद्रादिक देवोनी आवी ब्रह्म भावना सिद्ध थई न हती। एकवार इंद्रे निश्चय कर्यो के आ गुरु ने दैत्यों ने भाग आपवा ना कयुं, छतां गुरु मानता नथी। तेणे वज्रथी विश्वरूपनुं मस्तक कापी नाख्युं। आ वात सांभळी त्वष्टा प्रजापति ने दुःख थयुं। मारो दीकरो बहु सरळ हतो, देवोनुं काम सिद्ध थया पछी देवोए तेने मारी नाख्यो, तेने छेतरीने मार्यो। હું પણ યજ્ઞ કરીશ કે જે યજ્ઞથી ઇન્દ્રને મારનારો પુત્ર થાય। સકામ કર્મોમાં થોડી ભૂલથી વિપરીત ફળ મળે છે। કર્મ પરમાત્માને પ્રસન્ન કરવાની ઈચ્છાથી કરવાનું હોય છે। મારા માટે જગત સારું બોલશે એવી આશા રાખીએ તો જગતે તો રામજીની પણ નિંદા કરી હતી। માનુષી તનુમ આશ્રિતમ, લોક કલ્યાણ કરવા મેં માનવ શરીર ધારણ કર્યું, અનેક પ્રકારનું દુઃખ સહન કર્યું, તેમ છતાં લોકોએ મારી કદર ન કરી। માટે મારા ભગવાનને ગમે તે મારે કરવું છે એમ નિશ્ચય કરો। ભગવાનને ગમશે તે જ હું કરીશ। માનવ તો ઈશ્વરની કદર કરતો નથી, તો માનવ માનવની કદર શું કરવાનો હતો? આપણે આપણી ફરજ સમજીને કામ કરીએ। કોઈ માનવને ખુશ કરવાની ઈચ્છાથી કામ કરવું નહીં। અશાંતિનો જન્મ અપેક્ષામાંથી થાય છે। નિરપેક્ષ થઈને કર્મ કરીએ। સકામ કર્મ વિધિપૂર્વક થાય તો તેમાં સફળતા મળે, સકામ કર્મમાં થોડી ભૂલ થાય તો અનર્થ કરે છે। નિષ્કામ કર્મમાં ભૂલ ક્ષમ્ય છે, પરંતુ સકામ કર્મમાં ભૂલ ક્ષમ્ય નથી। સકામ કર્મમાં ભૂલ અર્થનો અનર્થ કરે છે। યજ્ઞના મંત્રમાં ભૂલ થવાથી ઇન્દ્રને મારનારને બદલે ઇન્દ્રના હાથે મરનાર પુત્ર ઉત્પન્ન થયો। ઇન્દ્રશત્રો વિવર્ધસ્વ, ઇન્દ્રશત્રો વિવર્ધસ્ર। ઇન્દ્ર શબ્દને દીર્ઘ કર્યો અને શત્રો શબ્દને હસ્વ કર્યો। આમ કરવાથી શબ્દાર્થમાં ફરક થઈ જાય છે। ઇન્દ્ર શબ્દ પ્રધાન થયો એટલે ઇન્દ્રને મારનારને બદલે ઇન્દ્રના હાથે મરનારનો પુત્ર થયો। વેદમંત્રનો તેથી બધાને અધિકાર ખરેખર આપવામાં આવ્યો નથી। મંત્રના ઉચ્ચારણમાં કે પાઠમાં ભૂલ થાય તો અનર્થ થાય। બ્રાહ્મણ જ શુદ્ધ રીતે વેદનો પાઠ કરી શકે છે। કર્મની નિંદા ભાગવતમાં નથી, પણ સકામ કર્મની નિંદા ભાગવતમાં ઠેર ઠેર કરવામાં આવી છે। સકામ કર્મમાં દેવ ઉપર જબરદસ્તી થાય છે, મારું આટલું કામ તમારે કરવું જ પડશે। સકામ કર્મ સફળ થાય તો વાસના વધે છે, સકામ કર્મમાં નિષ્ફળતા મળે તો મનુષ્ય નાસ્તિક થઈ જાય છે, તેથી તેની નિંદા કરી છે। ભાગવત શાસ્ત્રમાં કેવળ ભક્તિનો જ મહિમા છે અને કર્મને ગૌણ માનવામાં આવ્યું છે તેવું નથી। હા, સકામ કર્મને જરૂર ગૌણ માન્યું છે। કર્મ કરો ત્યારે એક જ હેતુ રાખો કે મારો ભગવાન પ્રસન્ન થવો જોઈએ। સતત નામ સ્મરણથી અંદર જાગૃતિ અને દર્શનથી બાહ્ય જાગૃતિ। હરિ ઓમ। Thank you.